વેલકમ બાળકો, ધોરણ 4, તારીખ 13/2/2021, વિષય આપણો પ્રોજેક્ટ બુક, પાઠ આપણો 11, ટ્રાફિક સાયન્સ, એટલે ટ્રાફિકના સંકેતો. તો અહીંયા જુઓ, તમારે ટ્રાફિકના સંકેતો ઓળખવાના છે અને એ સંકેતો શું સૂચવે છે તે આપણે અહીંયા લખવાનું છે. તો જુઓ, ટ્રાફિક સાયન્સના એટલે કે કૌંસમાં સંકેતોના ચિત્રો ચોંટાડો અને તે શું સૂચવે છે તે લખો. તમને આગળ પેજ નંબર 5 ઉપર એના ચિત્રો આપેલા છે, ત્યાંથી લઈને તમારે પેજ નંબર 28 ઉપર લગાવવાના છે. તો જુઓ, સંકેતો જોઈએ આપણે. નંબર 1માં જુઓ, જે પહેલું ગોળ વર્તુળમાં આડો યુની નિશાની છે એને શું કહેવાય? એ સંકેતને આપણે કેવી રીતે ઓળખીએ છીએ? તો યુ ટર્નની મનાય છે, એટલે કે યુ ટર્નની મનાય છે એ સંકેતને એ રીતે ઓળખાય. પછી બીજી બાજુ જુઓ, ગોળ વર્તુળમાં એરો છે, આડો એરો છે, બરાબર? તો એ સંકેત આપણને શું સૂચવે છે? તો ડાબી બાજુ વળવાની મનાય છે. સંકેત આપણને શું સૂચવે છે? ડાબી બાજુ વળવાની મનાય છે. એ જ રીતે બીજા ચિત્રમાં જુઓ, વર્તુળમાં આડો એરો મારીને બતાવ્યું છે સંકેતમાં, તો જમણી બાજુ વળવાની મનાય છે. ડાબી બાજુ વળવાની મનાય છે અને જમણી બાજુ વળવાની મનાય છે. આ રીતે આપણે સંકેતો શું સૂચવે છે એ સમજવાનું છે. પછી એની નીચે જુઓ, પ્રવેશ બંધ. ગોળ વર્તુળમાં તમને ઊભો એરો મારીને ચિહ્ન બતાવવામાં આવ્યું છે, એ સંકેત શું સૂચવે છે? તો પ્રવેશ બંધ છે, એટલે કે નો એન્ટ્રી છે. નો એન્ટ્રીનું ચિહ્ન આપણને બતાવ્યું છે. પછી એની બાજુમાં જુઓ, ગોળ વર્તુળમાં એક એરો નાનો છે અને એક મોટો છે અને એ કાળી લીટી છે. તો એ સંકેત શું સૂચવે છે? તો ઓવરટેકની મનાય છે. ઓવરટેકની મનાય છે એટલે કે ઓવરટેક કરવું નહીં. પછી ગોળ વર્તુળમાં સાયકલનું ચિહ્ન છે, તો ફક્ત સાયકલ માટે રસ્તો છે, એટલે કે ફક્ત સાયકલ ત્યાં જઈ શકે છે, બીજા વ્હીકલ ત્યાં જઈ શકે નહીં. પછી જુઓ, ગોળ વર્તુળમાં પી છે એટલે પાર્કિંગની મનાય છે, એટલે અહીંયા વાહન તમારું પાર્ક કરવું નહીં, એટલે આપણે આપણું વાહન ન મૂકવું જોઈએ, પાર્કિંગની મનાય છે. આ રીતે સંકેતો આપણને સૂચવે છે કે શું કરવાનું છે, અહીંયા પાર્કિંગ કરવાનું છે કે નથી કરવાનું, એટલે આપણે સંકેત જોઈને સમજી શકીએ છીએ કે પાર્કિંગની મનાય છે. પછી એની બાજુ વર્તુળમાં જુઓ, હોર્નનું ચિહ્ન આપ્યું છે, તો એ સંકેત શું સૂચવે છે? હોર્ન વગાડવાની મનાય છે, એટલે કે હોર્ન વગાડવું નહીં. પછી એની બાજુમાં ગોળ વર્તુળમાં 40 લખેલા છે, તો ગતિ મર્યાદા શું છે? એ સંકેત શું સૂચવે છે? તો ગતિ મર્યાદા. પછી એની નીચે જુઓ, ચોકડી છે, વત્તાનું ચિહ્ન છે, ગોળ વર્તુળમાં વત્તાનું ચિહ્ન છે, તો એને શું કહેવાય? થોભવાની મનાય છે, એટલે કે અહીંયા ઊભું રહેવું નહીં, અહીંયા ઊભા રહેવાની મનાય છે. પછી સ્ટોપ, સંકેતમાં સ્ટોપ લખેલું છે, ઇંગ્લિશમાં STOP એ સ્ટોપ લખેલું કહેવાય એને, તો થોભો એટલે કે ઊભા રહો, સ્ટોપ એટલે ઊભા રહો, ત્યાં ઊભું રહેવાનું, એ સંકેત સૂચવે છે ઊભા રહેવાનું. પછી ગોળ વર્તુળમાં ટ્રકનું ચિહ્ન છે, શાનું ચિહ્ન છે? ટ્રકનું ચિહ્ન, તો ટ્રક માટે પ્રતિબંધ, એટલે કે ત્યાં રસ્તા પર ટ્રકને આવવા દેવી નહીં, એટલે કે ટ્રક ન જવા દેવાય માટે ત્યાં એવું સંકેત હોય કે ટ્રક માટે પ્રતિબંધ, એટલે ટ્રક ત્યાંથી આઈ જાય કરી શકે નહીં. તો આ રીતે તમારે ટ્રાફિક સાયન્સના ચિત્રો ચોંટાડવાના અને સંકેતો શું સૂચવે છે તે લખવાનું છે. તો આડો યુ છે તો શું કહેવાય એને? યુ ટર્નની મનાય છે. પછી બીજા નંબરના ચિત્રમાં સંકેત શું સૂચવે છે? તો ડાબી બાજુ વળવાની મનાય છે, એટલે કે ત્યાં ડાબી બાજુ વળવું નહીં. પછી એની બાજુમાં ચિત્ર છે, એ સંકેત શું સૂચવે છે? તો જમણી બાજુ વળવાની મનાય છે, એટલે કે જમણી બાજુ વળવું નહીં. પછી પ્રવેશ બંધ છે, ગોળ વર્તુળમાં ઊભો એરો છે, એ સંકેત શું સૂચવે છે? તો પ્રવેશ બંધ છે, નો એન્ટ્રીનું બોર્ડ મારેલું હોય એટલે અહીંયા પ્રવેશ કરવો નહીં. પછી બાજુના ચિત્રમાં
ગોળ વર્તુળમાં એક નાનો એરો અને એક મોટો એરો છે. તો ઓવરટેક નહીં મને એટલે વાહનની ઓવરટેક કરવી નહીં, ઓવરટેક કરવી નહીં એટલે ઓવરટેક નહીં મનાય છે. પછી સાયકલનું ચિહ્ન હોય તો આપણે સમજી જવાનું કે અહીંયા ફક્ત સાયકલ માટે રસ્તો છે, એટલે કે ત્યાંથી સાયકલ જઈ શકે છે એટલે સાયકલ માટેનો રસ્તો છે. પછી ગોળ વર્તુળમાં પી હોય તો એને એ સંકેત શું સમજવાનું, તો પાર્કિંગની મનાય એટલે કે અહીંયા તમારે તમારું વાહન પાર્ક કરવું નહીં, અહીંયા પાર્કિંગની મનાય છે, નો પાર્કિંગ. પછી હોર્નનું ચિત્ર આપેલું છે ગોળ વર્તુળમાં, તો હોર્ન વગાડવાની મનાય છે એટલે કે હોર્ન વગાડવું નહીં. પછી ગતિ મર્યાદા 40 લખેલા છે એટલે ગતિ મર્યાદા એટલે તમારાથી ખૂબ ઝડપથી વાહન ચલાવી શકાય નહીં. ગતિ મર્યાદા એટલે એની મર્યાદા, ગતિની મર્યાદામાં વાહન ચલાવવાનું, વધુ ઝડપથી ચલાવી શકાય નહીં. પછી ગોળ વર્તુળમાં વત્તાનું ચિહ્ન છે એટલે એક લીટી ઊભી છે અને એક લીટી આડી છે, તો એ સંકેત શું સૂચવે છે, તો થોભવાની મનાય છે. પછી સ્ટોપ, સ્ટોપ લખેલું હોય એટલે થોભો એટલે કે ઊભા રહેવું. પછી ગોળ વર્તુળમાં ટ્રકનું ચિહ્ન છે તો ટ્રક માટે પ્રતિબંધ. આ રીતે તમારે પેજ નંબર 5 ઉપર જે સંકેતોના ચિત્રો આપ્યા છે એ તમારે પેજ નંબર 28 ઉપર ચોંટાડવાના, અને એ સંકેતો શું સૂચવે છે તે તમારે નીચે એની ખાલી જગ્યામાં લખવાનું અને સમજવાનું કે આ સંકેત આપણને શું કહેવા માગે છે એ આપણે સમજવાનું. તો પેજ નંબર 28 ઉપર તમારે ટ્રાફિક સંકેતોના ચિત્રો ચોંટાડવાના અને તે સંકેતો શું સૂચવે છે તે તમારે લખવાનું છે. એ તમારું પ્રોજેક્ટ બુકમાં આજનું લેસન છે. ફરી વધુ બીજું શીખીશું. અલ્લાહ હાફિઝ.